विद्यार्थी मित्रों धोरण 12 विषय अर्थशास्त्र पाठ 5 गरीबी आपणे गया वीडियो में गरीबीना 5 क्वेश्चन जोया था 2 मार्क्सना आज छठा क्वेश्चन थी शुरुआत करीशुं बराबर ए 5 क्वेश्चन तमने समझाई गया हशे तो छठो क्वेश्चन पर समझ पड़ी जशे। छठो क्वेश्चन शुं छे जुओ समझाओ गरीबीनुं आंतरराष्ट्रीय धोरण के आंतरराष्ट्रीय धोरण में गरीबीनो शुं ख्याल छे बराबर। जो आंतरराष्ट्रीय स्तरे गरीबीनुं धोरण विश्व बैंक द्वारा थाय छे શું એનું જે કંઈ પણ સર્વે કરવાનું હોય તો વિશ્વ બેંક દ્વારા થાય છે। ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ સમ ખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર નક્કી કરવામાં આવે છે। જુઓ આંતરરાષ્ટ્રીય ધોરણ સમ ખરીદ શક્તિના સિદ્ધાંત એટલે જો વર્ષ 2005માં જે વ્યક્તિની દૈનિક આવક $1.25 ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવે છે। 2005નો સર્વે છે કીધું છે વ્યક્તિની દૈનિક આવક એટલે દિવસની આવક કેટલી હોવી જોઈએ $1.25 પણ $1.25થી ઓછી હોય તો તે શું કહેવાય છે ગરીબ। એવી જ રીતે 2015માં જે વ્યક્તિની દૈનિક આવક $1.90થી ઓછી હોય તેને ગરીબ ગણાય। આ આંતરરાષ્ટ્રીય ધોરણે છે ડોલરના હિસાબે કીધું છે દૈનિક આવક કેટલી હોવી જોઈએ $1.90 જો એના કરતાં ઓછી હોય તો એ આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબ છે એમ કહેવાય બરાબર। 2015 છેલ્લે હવે જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે ગરીબીનું પ્રમાણ અને ગરીબી લોકોની સંખ્યાનો અંદાજ મેળવી તેમની તુલના કરવા માટે ગરીબીના આંતરરાષ્ટ્રીય ધોરણનો ઉપયોગ થાય છે બરાબર। દૈનિક આવક કેટલી $1.90 એટલે $1ના કેટલા રૂપિયા થાય અહીંયા હમણાં 73 કે 74 હશે તો દૈનિક આવક એટલી હોવી જોઈએ જો એ એટલી આવક ન હોય તો એ શું કહેવાય છે ગરીબ કહેવાય છે બરાબર। દિવસના 73 કે 74 એટલે 80 રૂપિયા મળવા જોઈએ જોવા જાય તો જો એટલા મળે તો એ શું છે ગરીબ નથી ને એના કરતાં ઓછા મળે તો એ ગરીબ છે। આ આંતરરાષ્ટ્રીય ધોરણ છે। 7મું સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારીનો અર્થ આપો। સ્વરોજગારી અને વેતનયુક્ત સ્વરોજગારી બરાબર પહેલાં સ્વરોજગારી જોઈએ। જો કોઈ વ્યક્તિને સીધે સીધી સવેતન રોજગારી મળે નહીં પરંતુ તે તાલીમ મેળવે પ્રવૃત્તિનું આયોજન કરે તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુના વેચાણ દ્વારા રોજગારીને આવક મેળવે ત્યારે તેને પ્રાપ્ત થતી રોજગારી સ્વરોજગારી કહેવાય। સ્વરોજગારીમાં આવક નિશ્ચિત હોતી નથી જો એને સીધે સીધે કંઈ મળતું નથી એ શું સવેતન રોજગારી સીધે સીધે મળતી નથી એને જો રોજગારી મેળવી હોય તેને તાલીમ લેવી પડે પ્રવૃત્તિનું આયોજન કરવું પડે તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુનું વેચાણ દ્વારા રોજગારીને આવક મેળવે ત્યારે તેને પ્રાપ્ત થતી રોજગારી શું કહેવાય સ્વરોજગારી કહેવાય એટલે દુકાનવાળા બરાબર। પછી છે શિક્ષણને લગતી ઘણી બધી સંસ્થાઓમાં હોય છે જે સ્વરોજગારી વેતન મેળવે છે અને સ્વરોજગારી આવક નિશ્ચિત હોતી નથી બરાબર અનિશ્ચિત હોય છે। હવે વેતનયુક્ત રોજગારી શું છે કે જે વ્યક્તિને કોઈ કામ મળે અને તે માટે તેને નાનામાં કે વાસ્તવિક સ્વરૂપમાં ચૂકવણી કરવામાં આવે બરાબર। કામ મળ્યું એને નાનામાં કે વાસ્તવિક રૂપમાં ચૂકવણી કરવામાં આવે તો તેને વેતનયુક્ત રોજગારી મળી તેમ કહેવાય। અહીં બેરોજગાર વ્યક્તિને સ્વરોજગારી કે વેતનયુક્ત રોજગારીનો અભાવ હોય છે। વેતનયુક્ત રોજગારીમાં દરરોજ અઠવાડિયે મહિને કે વર્ષના અંતે નિશ્ચિત કરેલી રકમ ચૂકવવામાં આવે છે એટલે જે નોકરી કરતા હોય એ વેતનયુક્ત રોજગારી મેળવે છે કાં તો એમને દર મહિને મળે છે કાં તો અઠવાડિયે મહિને મળે છે કે વર્ષના અંતે શું નિશ્ચિત જે રકમ ચૂકવવાની કીધી હોય એ મળે છે તેને શું કહેવાય વેતનયુક્ત રોજગારી જ્યારે સ્વરોજગારીમાં શું હોય છે આવક નિશ્ચિત હોતી નથી। પછી 8મો આવે છે ગરીબીનો આવક અભિગમ સમજાવો। આપણે આધુનિક અભિગમ જોઈ ગયા પહેલો ક્વેશ્ચન હવે આવક અભિગમ શું છે તો જોઈએ ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। ગરીબી રેખા તો આપણને ખબર જ છે જે જીવન જરૂરી ચીજવસ્તુ અને સેવાઓને ખરીદવા માટે જે આવક અને ખર્ચની સપાટી નક્કી કરવામાં આવે લઘુત્તમ સપાટી તેને ગરીબી રેખા કહે છે। ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ કહેવાય છે। ગરીબી રેખામાં જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી હોય ને એના કરતાં પણ જે ઓછી આવક ધરાવતો વર્ગ હોય તેને શું કહેવાય ગરીબ। આમાં અર્થઘટન અનુસાર ગરીબી એક રીતે અભાવની સ્થિતિ છે। ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલેરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે। જો ભારતમાં શું ગરીબી રેખા માટે
જરૂરી કેલેરી મેળવવા, ખોરાક પાછળ શું કરવામાં આવે છે, લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લે. તો આ અભિગમ મુજબ ફક્ત અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, તે આ અભિગમની મર્યાદા છે. ભૂખમરાની સ્થિતિ નથી, ગરીબી શું છે, આર્થિક સ્થિતિ છે, બરાબર. પરંતુ આવક અભિગમમાં ફક્ત ને ફક્ત શું, ખોરાકને જ ધ્યાનમાં લાવે છે, અને ખોરાક પૂરો પાડવા માટે શું, કેલેરી વપરાશ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, આપણે જોઈ ગયા છે, બરાબર. ગ્રામ્ય ક્ષેત્રે 2400 અને શહેરી ક્ષેત્રે 2100. અને શું, આ અભિગમમાં જે આવક અભિગમમાં ફક્ત ને ફક્ત અપૂરતા ખોરાકને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ભૂખ એ શું છે, શારીરિક સ્થિતિ છે, અને ગરીબી શું છે, આર્થિક સ્થિતિ છે. એટલે એ ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, એટલે ગરીબી રેખા શું છે, ફક્ત ભૂખમરાની રેખા બનીને રહી ગઈ છે, ને એ ગરીબી રેખા ગરીબીની શું છે, મર્યાદા છે, બરાબર. આ થયો આપણો ગરીબીનો આવક અભિગમ. જ્યારે આધુનિક અભિગમમાં શું છે, જીવનધોરણના સુધારાનો પણ સમાવેશ થાય છે. હવે આવે છે 9મો ક્વેશ્ચન. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? નિરપેક્ષ ગરીબી એટલે આપણને ખબર છે, સંપૂર્ણ ગરીબી જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓને સેવાઓ શું મળતી નથી, જે ખર્ચ સપાટી નક્કી કરવામાં આવી છે એના કરતાં ઓછી હોય આવક, બરાબર. તો જોઈએ તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004 અને 2005માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું. કેટલું હતું? 37.2%, જે વર્ષ 2011 અને 2012માં ઘટીને 21.9% થયું હતું. એટલે ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ 41.8% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 25.7% હતું. એટલે ગરીબી ઓછી થતી જાય છે, પરંતુ એટલું બધી ઘટી નથી. એટલે શહેરી ક્ષેત્રમાં શું છે, જો 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 13.7% થયું. એટલે ગ્રામ્ય ક્ષેત્રે હજુ પણ ગરીબી છે, અને શહેરી ક્ષેત્રે પણ ગરીબીમાં ઘટાડો થયો છે, પરંતુ ગરીબી નાબૂદ થઈ નથી. 13% જેટલી તો નિરપેક્ષ ગરીબી જોવા મળે છે શહેરી ક્ષેત્રમાં, જ્યારે હમણાં 2011-12માં ગ્રામ્ય ક્ષેત્રમાં 25.7% જેટલી ગરીબી જોવા મળે છે, બરાબર. હવે 10મો પોઈન્ટ છે આપણો, 10મો સવાલ. ગરીબી ઘટાડવાના ઉપાયો માત્ર જણાવો, ખાલી ઉપાયો, કઈ રીતે ગરીબી ઘટાડી શકાય. તો એના ફક્ત તમારે છે ને પોઈન્ટ લખવાના છે. આ પોઈન્ટ જે રીતે અહીંયા આપ્યા છે એવી રીતે લખવાના નથી, વન સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે, એકના નીચે એક લખવાના છે. આવી રીતે લખશો તો ખબર પડશે નહીં, નંબર આપીને એકના નીચે એક લખવાના છે. પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો, જેથી શું, નાના પાયાના ઉદ્યોગોમાં જેટલા પણ જોડાયેલા હશે એ લોકોની આવકમાં વધારો થાય. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો, મજૂર છે એ લોકોનું શું, એ ક્ષેત્રનો વિકાસ કરવો. યોગ્ય કરનીતિનો ઉપયોગ કરવો, કર વધારે પડતો લેવો નહીં. એટલે માનવ મૂડી રોકાણમાં વધારો કરવો, વાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ તથા રોજગારીલક્ષી કાર્યક્રમો નક્કી કરવા, જેથી શું, બેરોજગાર હોય છે એ લોકોને શું, આવક રોજગારી મળી રહે, રોજગારી મળે તો એ આવક મેળવે, ને આવક મેળવે તો એ લઘુત્તમ પાયાની જરૂરિયાતની વસ્તુઓ મેળવે, જેથી એ ગરીબ રેખાથી શું આવે, આઘો થાય. હવે 11મો ક્વેશ્ચન છે તમારો, છેલ્લો જ ક્વેશ્ચન છે. ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં જણાવો. એ 2 માર્ક્સમાં પૂછાયા છે, એટલે 2 જ કારણો અહીંયા જણાવ્યા છે કે ગ્રામીણ ગરીબીના કારણો નીચે મુજબ છે. પહેલાં તો કુદરતી પરિબળો, ને બીજું છે વસ્તી વિષયક પરિબળો. કુદરતી પરિબળો એટલે શું, કુદરતી દ્વારા જે આફત આવે છે, બરાબર. વારંવાર દુષ્કાળ પડવો, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેત ઉત્પાદન અનિશ્ચિત અને આવક ઓછી રહે છે, તેથી ગરીબી વધુ જોવા મળે છે. મળે ને, દુષ્કાળ પડે, વરસાદ અનિશ્ચિત છે, બરાબર. મોસમી પણ નથી, વરસાદની પરિસ્થિતિ કેવી છે, અનિશ્ચિત છે, વરસાદ પડે કે નહીં પણ પડે. પૂર વગેરેને કારણે શું થાય છે, ખેત ઉત્પાદન અનિશ્ચિત રહે છે. ખેત બરાબર, વરસાદ નહીં પડે તો પાક નહીં થાય, પાક નહીં મળે તો જેટલા પણ એમાં રોજગારીમાં સાથે સંકળાયેલા હશે એ લોકોને આવક ઓછી રહે, તેથી ગરીબી વધુ જોવા મળે છે. પછી છે વસ્તુ વિષયક પરિબળો. વસ્તુ વિષયક, વસ્તી વિષયક, વસ્તી, બરાબર. આપણને ખબર જ છે વસ્તી ઓછી થતી નથી, વધારો ને વધારો જ થાય છે. દર 10 વર્ષે જોઈએ તો આંકડો શું છે, ઊંચો છે. તો વધતી વસ્તીને કારણે શ્રમનો પુરવઠો ઝડપથી વધ્યો, બરાબર. વસ્તી વધતી ગઈ એટલે શ્રમનો પુરવઠો, એટલે કામ કરનારા લોકોની સંખ્યામાં શું થયો, ઝડપથી વધારો થયો.
परंतु रोजगारीनी तकोना प्रमाणमां धीमो वधारो थता बराबर श्रमिकोमां तो वधारो थयो काम करनार व्यक्तिमां तो वधारो थाय पण तेनी सामे एने जे रोजगारी मळवी जोईए रोजगारीनी तकोमां वधारो थयो नथी वधारो थयो छे पण धीमो તેથી શું થઈ ગઈ છે બેરોજગારી વધતી ગઈ ને પરિણામે શું થાય છે ગરીબીમાં વધારો થાય છે એટલે વસ્તી વિષયક પરિબળો પણ ગરીબીનું કારણ બન્યું છે બરાબર કારણ કે જેમ જેમ વસ્તી વધારો થાય છે તેમ તેમ શું થાય છે શ્રમિકનો પરવઠો વધે છે પરંતુ તેની સામે રોજગારીની તકો મળતી નથી રોજગારીની તકો એકદમ એની સામે ઓછી છે એટલા માટે શું જેટલા પણ શ્રમિકો જન્મે છે અમુક શ્રમિકો શું થાય છે બેરોજગાર રહે છે ને બેરોજગારીને વધતી જાય છે ને બેરોજગારી વધતી જાય છે તો આવક બંધ થાય છે રોજગારી મળે નહીં તો આવક નહીં મળે ને લોકો શું થઈ જાય છે ગરીબ બને છે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ક્વેશ્ચનથી જોયું ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ એમાં યાદ રાખજો 2005માં 1.25 ડોલરથી ઓછી આવક હોય તો ગરીબ અને 2015માં 1.90 દૈનિક આવક ડોલર હોવી જોઈએ પછી સ્વરોજગારી વેતન રોજગારી ગરીબીનો આવક અભિગમ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રે યાદ રાખજો પછી ગરીબી ઘટાડવાના ઉપાયો આ ગરીબી ઘટાડવાના ઉપાયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 5 માર્ક્સમાં પૂછાય છે ને પૂછાય જ છે બરાબર આ સિલેબસમાં તમારે 6 પોઈન્ટ જેટલા જ મોઢે કરવાના છે 7મો પોઈન્ટ કાઢી મૂક્યો છે અને ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં કુદરતી પરિબળોને કારણે કઈ રીતે ગરીબ થાય છે અને વસ્તી વિષયક પરિબળો કારણે હવે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના ક્વેશ્ચનની તૈયારી તમારી થઈ ગઈ છે કંઈક ન આવડે કંઈક ન સમજે તો વોટ્સઅપ મેસેજ કરજો કંઈક પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરી આપીશ અસ્તુ આભાર